सिटीवतना तमाम दर्शक मित्रों ने शास्त्री चंद्रेश जोशी ना नमस्कार। मित्रों आ सप्ताह नी बात करनी छे आपणे, पण साथे साथे राहु महाराज गुरु सूर्य आ बधा ज ग्रहो आ सप्ताह नी अंदर परिवर्तन करे छे, स्थान परिवर्तन। गुरु महाराज 12-13 महीना पछी राशि बदलता हुए छे। राहु 18 महीना पछी दोढ वर्षे, केतु महाराज पण दोढ वर्षे, सूर्य नारायण दर महीने राशि परिवर्तन करे छे। मित्रों आ वक्ते आजना दिवस थी शुरुआत करिए तो भगवान मर्यादा पुरुषोत्तम राम भगवान स्वामीनारायण एनो प्रागट्य दिवस, आजनो परम पवित्र दिवस चैत्र सुद नवमी 10-4-2022 अने पाछो रवि पुष्य योग जोवा जाइए तो श्रेष्ठ मां श्रेष्ठ दिवस भगवान राम नु प्रागट्य। असत्य ऊपर सत्य नो विजय, अधर्म ऊपर धर्म नो विजय, अने राम राज्य नी स्थापना करनार भगवान मर्यादा पुरुषोत्तम राम અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું આ પૃથ્વી ઉપર આ દિવસે આગમન, ઠેર ઠેર આપણે રામનવમીનો ઉત્સવ, તમામ વિશ્વના ખૂણે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામના જન્મોત્સવની ઉજવણી થાય। 11-4-2022 ધર્મરાજ દશમી, 12 તારીખે કામદા એકાદશી, અને આ દિવસે રાહુ વક્રગતિથી બપોરે 2:41 મેષ રાશિમાં, અત્યારે હાલમાં વૃષભ રાશિની અંદર છે। મિત્રો આપણે જોઈએ છે કે રાહુ છે હંમેશા વક્ર ગતિથી ચાલે, ઊંધો ચાલે છે। દરેક ગ્રહ છે એ મેષમાં હોય તો વૃષભમાં જાય, વૃષભમાંથી મિથુનમાં જાય, પરંતુ રાહુ મહારાજની ચાલ વક્ર છે એટલે પોતાના પાછળની રાશિમાં એ પ્રવેશ કરે છે। વૃષભમાંથી મિથુનમાં જવાને બદલે વૃષભમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે, અને મેષ રાશિ એટલે મંગળની રાશિમાં રાહુ મહારાજનું આગમન। રાહુ છે માયાવી ગ્રહ છે અને મંગળની રાશિમાં આવશે દોઢ વર્ષ સુધી, ત્યારે ઘણી બધી જગ્યાએ ભૂકંપના આંચકાઓ, કારણ કે જમીનની સાથે એનો વ્યવહાર છે, આગજનીના પ્રસંગો, અકસ્માતો, મોટા મોટા મોટી મોટી દુર્ઘટનાઓ અને અનેક પ્રકારનો, કારણ કે લોહીનો કારક છે અને મંગળની સાથે આવશે એટલે સૈન્યની કાર્યવાહી હોય, આતંકવાદની પ્રવૃત્તિઓ હોય, પોલીસ તંત્રની કાર્યવાહી હોય અને લોક આંદોલન, આ બધાનો સામનો રાહુ મહારાજ આપણને કરાવી શકે છે। 18 મહિના દરમિયાન ઘણી બધી જગ્યાએ વિશ્વાસઘાતો થાય, મોટા મોટા કૌભાંડો થાય, કારણ કે રાહુ માયાવી ગ્રહ છે, શેર બજારને ઉપર પણ લઈ જાય, નીચે પણ લાવી શકે, કારણ કે એની માયાવી ચાલ છે એ સમજાય એવી નથી। એટલે મેષ રાશિની અંદર રાહુ મહારાજનું આગમન થશે। કેતુ મહારાજ તુલા રાશિની અંદર શુક્રની રાશિમાં પ્રવેશ કરશે, ધાર્મિક ગ્રહ છે કેતુ, એટલે થોડી રાહત અપાવવાનો પ્રયત્ન કરશે। વલ્ભાચાર્ય વધાઈનો દિવસ છે અને એના બીજા જ દિવસે 13-4-2022 11:30 વામન દ્વાદશી, મદન દ્વાદશી અને ગુરુ પોતાની સ્વગૃહી રાશિ મીન રાશિની અંદર પ્રવેશ કરશે। 3:57 બપોરે એટલે કે 15:57 ગુરુ મહારાજ પોતાની સ્વગૃહી રાશિ મીન રાશિમાં। હા મિત્રો, જ્યારે ગુરુ મહારાજ પોતાની રાશિમાં આવે છે, જોકે ગુરુ ક્યારેય પોતાનું ભલું ઈચ્છતા નથી, પોતાનો સ્વાર્થ સાધતા નથી, પરંતુ 7મી રાશિ ઉપર એમની દ્રષ્ટિ, તુલા રાશિ ઉપર એમની દ્રષ્ટિ પડશે, સાથે ગુરુ મહારાજને 3 વિશેષ દ્રષ્ટિ છે, 5મી, 7મી અને 9મી। જ્યારે જ્યારે મીન રાશિની અંદર હોય એટલે મીન લગ્ન વાળા જાતકો અથવા તો મીન રાશિના જે જાતકો છે એમને સંતાન તરફથી ખૂબ સારો લાભ, દાંપત્ય જીવનમાં સારું અને ભાગ્યોદયની તક આપનાર બને, કારણ કે
પાંચમી સાતમી અને નવમી એ વિશેષ દ્રષ્ટિ છે ગુરુ મહારાજ ને, અને સ્વગૃહી રાશિ ધન અને મીન ના કારક છે ગુરુ, એટલે પોતાની રાશિમાં જયારે આવશે ત્યારે ખાસ કરીને પાંચમું સાતમું અને નવમું સ્થાન મજબૂત બનશે। એ સિવાય જેમની જન્મ કુંડળીની અંદર ગુરુ મહારાજ સ્વગૃહી છે, ઉચ્ચના છે, કેન્દ્રમાં છે, એમને પણ ખૂબ સારો લાભ પ્રાપ્ત કરાવશે। તો મિત્રો, ગુરુ મહારાજ હવે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે। 14/4/2022 તેરસ છે, અનંત ત્રયોદશી છે, મહાવીર જન્મ કલ્યાણક છે, અને સૂર્ય મેષ રાશિમાં 8:43 સૂર્યનારાયણ પણ રાશિ પરિવર્તન કરી મંગળની રાશિમાં આવે છે। ગરમીમાં વધારો થાય, ઉગ્ર વિવાદો જોવા મળે, રાજકારણમાં ઘણા બધા ફેરફારો પણ જોવા મળી શકે, નવી નવી જાહેરાતો થાય, પક્ષ નેતાઓ એક પક્ષ છોડી બીજા પક્ષની અંદર પ્રવેશ કરવા માટે થનગને, આવા ઘણા બધા પ્રસંગો આપણને જોવા મળી શકે છે એક મહિના સુધીમાં। અને આ દિવસે બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની આજે જયંતિ છે। 15/4/22 શિવ દમનોત્સવ હાટકેશ્વર જયંતિ છે, અને ભગવાન હાટકેશના આ મંગલમય દિવસને આપણે સૌ વંદન કરીએ છીએ। 16/4/22 હનુમાન જયંતિ, બુદ્ધિમતામ વરિષ્ઠમ ભગવાન રામના પરમ સેવક રામદૂત અતુલિત વરધામાં હનુમાનજી મહારાજના પ્રાગટ્યનો દિવસ, ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિનો દિવસ। અમારા સિટી વોચ પરિવાર તરફથી આપ સૌ દર્શક મિત્રોને રામનવમી અને હનુમાન જયંતિની મંગલમય શુભકામના સાથે, શનિ મહારાજની પનોતી પીડા, તો રામનવમી દિવસે રામરક્ષા સ્તોત્રનો પાઠ, સુંદરકાંડ હનુમાન ચાલીસા, અને હનુમાન જયંતિને દિવસે પણ રામરક્ષા સ્તોત્ર, સુંદરકાંડ, હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન અષ્ટક એ કરવાથી, વટુક ભોજન કરાવવાથી, ગરીબોને દાન કરવાથી, હનુમાનજી મહારાજને તેલને સિંદૂર ચડાવવાથી, અડદની માળા બનાવીને અથવા તો આંકડાની માળા બનાવીને ભગવાનને ચડાવવાથી ખૂબ પ્રસન્ન થાય છે, અને શનિની પનોતીમાંથી આપણને નિવૃત્તિ મળે છે। મિત્રો, આ દિવસે ખાસ ગરીબોને ભોજન કરાવવું, જરૂરિયાતમંદ જે છે એમને ખૂબ મદદ કરવી, જેથી કરી અને શનિ મહારાજની પનોતીમાંથી આપણને રાહત મળે। તો હનુમાન જયંતિની અને રામનવમીની આપ સૌ દર્શક મિત્રોને ફરીવાર શુભકામના સાથે। આજનો ચંદ્ર કર્ક રાશિમાં છે, ત્યારે આજના દિવસે મારે આપને બતાવવું છે કે બધા ગ્રહોનું ફળ કેવું મળશે। જે જે ગ્રહો સ્થાન પરિવર્તન કરે છે એ બધા જ ગ્રહો કઈ રાશિને કેવું લાભ આપશે એ જોવાનો આપણે પ્રયત્ન કરીએ। પ્રથમ જોઈએ મેષ રાશિને, ચંદ્ર ચોથા સ્થાનમાં છે, ભૌતિક સુખ માતાનું સુખ આપનાર બને, સારું કાર્ય થાય, રાહુ આપની રાશિમાં આવે છે એટલે આર્થિક ધન લાભ, બિનજરૂરી ખર્ચથી બચાવશે, ગુરુ મહારાજ ધાર્મિક કાર્ય પાછળ સામાજિક કાર્યમાં ખર્ચ વધારશે, પરિવારમાં પ્રેમ, નવા ધંધાનો પ્રારંભ કરાવી શકે છે। સૂર્યનારાયણ આપની રાશિમાં આવે છે એટલે આત્મબળ વધારનાર બને છે, ખાસ કરીને અવિશ્વાસથી તમારે બચવું પડે, બેનો માટે તમામ સુખ સગવડોનો આનંદ લઈ શકશો। વૃષભ રાશિને ચંદ્ર ત્રીજા સ્થાનમાં, પરાક્રમ સ્થાનમાં, સાહસ વૃદ્ધિ કરાવનાર બને છે, પ્રેરણા આપનાર બને છે। રાહુ 12મા ભુવનમાં આવે છે, ફાયદો ઘણો આપે પરંતુ બિનજરૂરી ખર્ચમાં વધારો કરે, કોર્ટ કચેરીના ધક્કા ખવડાવી શકે છે, ધ્યાન રાખવું। ગુરુ મહારાજ ધન લાભની પ્રાપ્તિ અચાનક થઈ શકે, વ્યવસાય ક્ષેત્રમાં સફળતા મળશે, અને સૂર્યનારાયણ વડીલોના આરોગ્ય બાબતની ચિંતાઓ રખાવી શકે છે, એનો માટે જોઈએ તો ધાર્મિક યાત્રાઓ પૂર્ણ કરવાનો અવસર મળશે। મિથુન રાશિને ચંદ્ર બીજા સ્થાનમાં છે એટલે ધંધાકીય સારો લાભ આપશે, રાહુ મહારાજ નાણાકીય રોકાણ માટે સારો, પરંતુ રાજકીય ક્ષેત્રની અંદર તમારે ખૂબ સાચવીને ચાલવું પડે, તમારા તમારા માણસો તમને પછાડી ન દે એનું ધ્યાન રાખવું। ગુરુ મહારાજ સ્થાવર મિલકત સંબંધિત ચિંતાઓ દૂર કરાવે, ગુરુ મહારાજ 10મે આવે છે એટલે કર્મસ્થાનની અંદર ખૂબ સારો લાભ આપી શકે છે। સૂર્યનારાયણ લાભ સ્થાને આવે છે એટલે તમારા જો કોઈ જૂના રોકાયેલા ફસાયેલા નાણા હશે તો પરત લાવવાનો પ્રયત્ન કરજો, આવી જશે। બહેનોને પરિવારમાં તમારી વાણી અને નમ્રતાનો પૂરેપૂરો ઉપયોગ કરજો જેનાથી તમને ફાયદો થાય। કર્ક રાશિને ચંદ્ર આપની રાશિમાં છે, મનને
खूब शांत सुंदर अने निर्मल बनावे छे, साथे साथे सारा विचारो पण आपे छे। राहु महाराज दसमा स्थाने आवे छे, राजकारण अने राजनीति थी जो तमने कावा दावा करता आवडता हशे तो खूब सारू रहेशे। परंतु तमारे खास करीने तमारो धर्म साचवो जरूरी बनशे, धर्म प्रत्येनी श्रद्धा टकावी राखवी पड़शे। गुरु महाराज लग्न इच्छुको माटे श्रेष्ठ समय आपे छे अने साथे साथे धार्मिक कार्यनी अंदर अग्रेसर पण रखावशे। सूर्यनारायण दसमे आवे छे, पितृपक्ष तरफथी तमने धन लाभनी आशाओ उजळी बने छे। बहेनो माटे जोवा जईए तो एमने दाम्पत्य जीवनमां प्रेम हूप अने सहकार मळी रहेशे, पोताना मननी वात પોતાના પતિદેવને કરી શકશે। સિંહ રાશિને ચંદ્ર બિન જરૂરી ખર્ચ કે સ્ત્રી વર્ગ માટે તમારે કદાચ ખર્ચ કરવો પડે આ સમય દરમિયાન। રાહુ ભાગ્ય ભવનમાં આવે છે એટલે મિત્રો અંતરાયો દૂર કરશે અને પરદેશથી ખૂબ સારો લાભ આપી શકે છે। ગુરુ મહારાજ આરોગ્ય બાબત તમારે તકેદારી રાખવી પડશે, ધન પ્રાપ્તિ તમારે સારી થશે આ સમય દરમિયાન, તમારે પ્રવાસ પણ થશે। સૂર્યનારાયણ ભાગ્યસ્થાને આવે છે એટલે ભાગ્યોદય માટે તમારી મહેનત સફળ થશે। બહેનોને મુસાફરી દરમિયાન આરોગ્ય સાચવવું પડે। મિત્રો હું જે ફળાદેશ આપું છું એ રાહુ અને ગુરુ, રાહુ મહારાજ 1.5 વર્ષ અને ગુરુ 1 વર્ષ માટે છે એટલે એમના માટે આ ફળાદેશ આખા વર્ષનું સમજવું। કન્યા રાશિને ચંદ્ર લાભ સ્થાને છે, સ્ત્રી વર્ગ સ્ત્રી પ્રસાદનોથી ખૂબ સારો લાભ આપે। રાહુ 8મા સ્થાને રાહુનું ભ્રમણ છે એટલે ઉચ્ચ સત્તાના સ્થાને તમને બેસાડી શકે છે। મિત્રો એના માટે તમારે થોડો અહંકાર છોડવો પડશે। ગુરુ મહારાજ ઉત્તમ શરીરનું સુખ આપે, શારીરિક કઈ પીડા હોય તો એમાંથી તમે હવે મુક્ત થઈ શકશો। સૂર્ય 8મા સ્થાને આવે છે એટલે વડીલોથી તમારે ખાસ વિવાદ ટાળવો જોઈએ। બહેનોને સખી સહેલી સંતાનથી લાભ રહેશે, શિક્ષણ જે કઈ તમે લીધું હશે એનાથી તમને ફાયદો થશે। તુલા રાશિને ચંદ્ર 10મા ભુવનમાં પાણીને લગતા અને સફેદ વસ્તુના ધંધામાં દૂધ મીઠાઈ એમાં સારો ધન લાભ રહેશે। રાહુ દાંપત્ય જીવનમાં ખાસ સંભાળવું પડે, મિત્રો કોઈના સાક્ષી કે જામીન થવાના હો તો વિચારીને થજો, કારણ કે ભવિષ્યમાં નુકસાન કરાવી શકે છે। ગુરુ મહારાજ 6ઠા સ્થાને જૂના પ્રશ્નોનું નિવારણ લાવશે, મોસાળથી તમને મદદ મળશે। સૂર્યનારાયણ 7મે ભાગીદારીના ધંધામાં ખૂબ વિશેષ ધ્યાન આપવું પડશે। બહેનો માટે જોવા જઈએ તો સ્નેહી સજ્જનોના કાર્યમાં તમારે સહભાગી બનવાનું થાય છે। વૃશ્ચિક રાશિને જોવા જઈએ તો ચંદ્ર ભાગ્યસ્થાનમાં આવે છે, સ્વ રાશિમાં રહેતા મિત્રો ભાગ્યોદયની તક આવશે, ઝડપી લેજો। રાહુ મહારાજ 6ઠા સ્થાને શત્રુઓ ઉપર તમને વિજય અપાવશે, પણ તમારે દાન પુણ્ય ધર્મ ધર્મ કાર્ય સામાજિક સેવા પ્રવૃત્તિ એમાં વધારો કરવો પડશે। ગુરુ મહારાજ કોઈ પણ વ્યક્તિ ઉપર જો તમે આંધળો વિશ્વાસ રાખશો તો પસ્તાવાનો વારો આવશે, ભોગવવું પડશે। ખાસ તમારે ગુરુ કૃપા મેળવવી બહુ જરૂરી બનશે આ સમય દરમિયાન। સૂર્ય દરેક પક્ષે આપનો વિજય થાય, નોકરિયાત વર્ગ રાજકારણમાં તમારે થોડું સંભાળવું પડે, નોકરિયાત વર્ગને પણ ઉપરી અધિકારીથી થોડું સાચવવું પડે। બહેનોને ધાર્મિક કાર્ય પરદેશથી એમની ઈચ્છાઓ પૂર્ણ થાય, મનોકામનાની પૂર્તિ થાય। ધનરાશિને ચંદ્ર 8મા સ્થાનમાં વારસાઈ કૌટુંબિક પ્રશ્નોનું સમાધાન મળશે। રાહુ બીજા સ્થાન ઉપર, બીજા ઉપર ભરોસો રાખવા કરતા પોતાની જાત ઉપર ભરોસો રાખશો તો વધારે સારા પરિણામો તમને મળી શકે છે। ગુરુ મહારાજ વર્ષોની અધૂરી રહેલી તમારી જે કઈ સ્થાવર મિલકતની ઈચ્છાઓ છે, જમીન મકાન વાહન ખરીદવાની, એ પૂર્ણ કરાવી શકે। સૂર્યનારાયણ સંતાનના શિક્ષણ અંગે તમને વડીલોની સલાહ સૂચન મળે એનો સ્વીકાર કરજો। બહેનોને પાણીવાળી જગ્યાએ ખૂબ સાવધાની રાખવી જરૂરી બને છે। મકર રાશિ માટે જોઈએ તો ચંદ્ર દાંપત્ય જીવન ભાગીદારીમાં શાંતિ રહેશે, નવા કાર્યને વેગ મળશે। રાહુ 4ઠા સ્થાને આગમન થાય છે, તમારી સાવધાનીમાં તમારી સલામતી છે એટલે ધ્યાન રાખજો। ગુરુ 3ઠા સ્થાને આવે છે, ભાગ્યોદય માટેની મહેનત તમારી સફળ થશે, ઈશ્વરનો તમને સાથ સહકાર મળશે, ઈશ્વર કૃપા મળશે। સૂર્ય સંપત્તિ વિષયક કાર્યમાં ધીમી છતાં તમારી સારી પ્રગતિ થશે। બહેનોને લગ્ન ઈચ્છુકો માટે સારી વાતચીત આગળ વધવાની શક્યતાઓ છે। કુંભ રાશિને ચંદ્ર 6ઠા સ્થાનમાં છે, વાતાવરણની અસરથી બચવું પડે, આરોગ્યનું ધ્યાન રાખવું। રાહુ 3ઠા સ્થાનમાં પરદેશથી સારા સમાચાર પરાક્રમ સાહસમાં વધારો થાય। ગુરુ 2 સ્થાનમાં આવે છે એટલે પારિવારિક અને આર્થિક બાબતમાં જે કંઈ તમારી સમજદારી છે એનો ઉપયોગ કરજો તો તમે સફળ થશો। સૂર્યનારાયણ 3જે ધર્મ કાર્યનું આયોજન
સમૂહના સહકારથી પૂર્ણ થાય. બહેનોને આરોગ્ય બાબતની બેદરકારી છોડવી પડે, શરીર સાચવવું પડે. મિત્રો, મીન રાશિ માટે જોવા જઈએ તો પાંચમા સ્થાને ચંદ્ર નવા સ્ત્રી મિત્રોનો પરિચય કરાવે, સંતાનથી ખૂબ સારું રહેશે. રાહુ બીજા સ્થાનમાં આવે છે, દરેક પરિસ્થિતિમાં મૌન રહેવાનો પ્રયત્ન કરજો તો તમારા માટે ખૂબ સારું રહેશે. ગુરુ આપની રાશિમાં આવે છે, તમારા વ્યવસાય ઉપર ધ્યાન આપવું, અન્ય બાબતથી દૂર રહેવું, નાના નાના જે કઈ વ્યવસાયો છે એમાં પણ તમારે ધ્યાન આપવું. સૂર્ય પરિવારમાં તમારું માન સન્માન વધે એવા કાર્ય થાય. તો મિત્રો, મેષથી લઈને મીન રાશિ સુધીના જાતકો માટે ચંદ્ર કર્ક રાશિમાં, રાહુ મેષ રાશિમાં, કેતુ તુલા રાશિમાં, ગુરુ મીન રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં આવે છે ત્યારે કેવું ફળ રહેશે એ જોયા પછી દરેક રાશિને મેં વચ્ચે બતાવ્યું એમ કે ગુરુ મહારાજ એક વર્ષ સુધી, રાહુ મહારાજ 1.5 વર્ષ સુધી એ સ્થાનમાં રહેવાના છે. તો આ ફળાદેશ છે એ આપના 1 વર્ષ માટે કે 1.5 વર્ષ માટેનું છે. સૂર્યનારાયણનું 1 મહિના માટેનું છે અને ચંદ્રનું 2.25 દિવસ માટેનું છે. તો આ સપ્તાહનું, આ વર્ષનું, ગુરુ રાહુનું અને સૂર્યનું પરિવર્તન થયા પછીનું ફળ જોયા પછી મિત્રો, વાસ્તુ વિચારમાં આજે મારે તમને બતાવવું છે કે ગ્રહોની જ્યારે ખરાબ પરિસ્થિતિ હોય, શનિની પનોતી ચાલતી હોય, ગ્રહો જ્યારે ખરાબ સ્થાનની અંદર દૂષિત પરિણામો આપતા હોય ત્યારે ઈષ્ટ મંત્રના જપ, ગુરુ મંત્રના જપ અને શિવ ઉપાસના કરવાથી ખૂબ સારો લાભ એ પ્રાપ્ત થતો હોય છે. તો મિત્રો, ભગવાન શિવની આરાધના હંમેશા ગ્રહોની પીડામાંથી મુક્ત કરે છે. તો આજે બસ આટલું જ. આવતા સપ્તાહે ફરી નવી વાતો, નવા વિચારો સાથે મળતા રહેશો. આજના કાર્યક્રમને પૂર્ણ કરવાની શાસ્ત્રી ચંદ્રેશ જોશીને અનુમતિ આપશો. સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર.